Sumita Ukasma, Abhyas Garita. વિદ્યાર્થી મિત્રો સુનિતા અવકાશી તેના વિશે આપણે જોયું હતું કે એ લોકોની વાત છે ઉમંગ અને ખુશબુની વાત વિશે આપણે ચર્ચા કરી પછી સુનિતા વિલિયમ્સની માહિતી માટે લોકો કેવી રીતે અવકાશમાં રહ્યા તેના માટે એક વિડિયો જોયો વિડિયો દ્વારા તમને સમજૂતી તો મળી જ ગઈ છે વિદ્યાર્થી મિત્રો પણ હવે આગળનો બાકીનો પાઠ છે એનો આપણે અભ્યાસ કરીએ આપણી પૃથ્વી હકીકતમાં કેવી દેખાતી હશે તો ખુશબુ અને ઉમંગ પૃથ્વીના ઘોડા સાથે રમી રહ્યા હતા રમતા રમતા વાતો કરતા કે પૃથ્વી ગોળ છે તો અમુક દેશોમાં જે છે ત્યાં કેમ નથી પડી ઊંધો આમ ગોળ હોવા છતાં નીચેના ભાગમાં કેમ કોઈ પડી જતું નથી પણ એ એનું એક જ કારણ છે તેનું ગુરુત્વાકર્ષણ બળ વિચારો ને કરો જો પૃથ્વીના ઘોડા જે ઘોડા જેવી હોય તો આપણે નીચે કેમ પડી જતા નથી શું આઝાદીમાં લોકો ઊંધા ઉભા રહે છે રહેતા હશે ના સુનિતા સાથે વાત જ્યારે સુનિતા વિલિયમ્સ ભારત આવ્યા ત્યારે ખૂબ ખુશ સુનિતા વિલિયમ્સ ભારતમાં આવ્યા ત્યારે ખુશબુ અને ઉમંગ જેવા હજારો બાળકો તેને મળવાનો મોકો મેળવ્યો તેઓએ બાળકો સાથે વાતો પણ કરી હતી બાળકોની કલ્પના ચાવડા અને તેમની અવકાશમાં યાત્રા વિશે કહી શકાય લખેલી હાઉ વી ફાઉન્ડ ધ એન્ડ ઇઝ રાઉન્ડ આપણે કેવી રીતે જાણી કે પૃથ્વી ગોળ છે નામનું પુસ્તક શિક્ષકો માટે ખૂબ જ ઉપયોગી છે તે પુસ્તક અલગ અલગ સંસ્કૃતિના લોકો પૃથ્વી વિશે અભિપ્રાય અને વિચારો વિશે વાત કહે છે રસપ્રદ વાત છે કે આપણે પણ ઘણા બાળકોના વિચારો અને સમયની યુક્તિઓ અને વિચારો સાથે મળતા આવે છે હકીકતમાં પૃથ્વી પર કોઈ ઉપર અને નીચે જ નહીં તે આક્ષેપ હોય છે સુનિતાએ કહ્યું મારી મિત્ર કલ્પના ચાવડાને પણ બાળકોને મળવા ભારત આવવું હતું હું ભારતમાં કલ્પનાનું સ્વપ્ન કરવા આવી છું અવકાશમાં રહેતા સુનિતાનો અનુભવ અમે એક જગ્યાએ બેસી શકતા ન હતા અમે અવકાશમાં એક છેડેથી બીજા છેડે તરત જ પહોંચી શકતા અવકાશમાં શું હોય આપણે જોયું હતું આપણે જોઈએ છીએ કે ઘણી વખત અવકાશમાં ઉપર જઈએ તો 800થી 1000 કિમી ઉપર જઈએ પછી તેની અવકાશમાં શૂન્ય એટલે કોઈ પણ વસ્તુ હોય તે આકાશની અંદર તરતી રહે છે 800થી 1000 કિલોમીટર ઉપર જયા પછી કોઈ ગુરુત્વાકર્ષણ બળ રહેતું નથી તેથી કોઈ પણ સામાન હોય તો એ જગ્યાએ સ્થિર રહેતો નથી તે આમ આકાશની અંદર જ આમ ઉપરની તરફ તરતો જ રહે છે ત્યાં પાણી પણ એક જગ્યાએ રહેતું નથી તે ટીપા સ્વરૂપે તરે છે આપણા હાથ અને મોઢું ધોવા અમારે એ ટીપા પકડવાના અને પેપર તેનાથી ભીનું કરવાનું શું કહે છે કે અમે એટલું બધી તકલીફ પડતી હતી અવકાશની અંદર અવકાશમાં કેટલો સમય એ 6 મહિના કરતાં વધારે અવકાશમાં રહ્યા હતા તો જરૂર પાણીની જરૂરિયાત હોય તો પાણી પણ એક જગ્યાએ સ્થિર નહોતું રહેતું એ ટીપા સ્વરૂપે ફરતું રહેતું હતું આમ કરતું રહેતું હતું તેના કારણે શું કે અમારે મોઢું કે હાથ પગ ઊંચું હોય તો પણ એ ટીપાને નેપકિન વડે પકડવા પડે તો પકડ એ ભીનું થાય પછી અમે હાથ કે મોઢું ઘૂસી શકતા અમારે ત્યાં અલગ રીતે ખાઈએ અસલી મજા ત્યારે આવે અમે ડાઇનિંગ ટેબલની આસપાસ ખોરાકના પેકેટ પકડવા ફરતા હોઈએ શું કહે છે કે ખાવાનું બેસીએ ડાઇનિંગ ટેબલ પર પણ તે છતાંય ડાઇનિંગ ટેબલ ઉપર આજુબાજુ જે ખાવાનું મૂક્યું હોય એ પણ આજુબાજુ કરતું રહે એટલે એ પકડવા જાય પણ તે દૂર જતું રહે એવી મુસીબતો સુનિતાએ આકાશમાં ભોગવી હતી અવકાશમાં માસ્કનો ઉપયોગ કરવાની જરૂર ના પડે મારા વાળ કાયમ ઊભા જ રહે શું કહે છે કે ત્યાં માથું ઓળાવવાની પણ જરૂર ના પડે ત્યાં હંમેશ માટે વાળ પણ ઊભા રહે અવકાશમાં ચાલી શકીએ નહીં એટલે અમારે હવામાં તરતા જ રહેવું પડે અમારે સામાન્ય રીતે અલગ રીતે કરવી પડે કોઈ એક જગ્યાએ સ્થિર રહેવા અમારે અમારા શરીરને ત્યાં બાંધવું પડે કાગળો પણ અવકાશની દિવાલો પર ચોટી જતા હતા અવકાશમાં રહેવાની ખૂબ જ મજા આવે પરંતુ તે મુશ્કેલ પણ છે શું કહે છે કે આવું બધું થતું હોય વિદ્યાર્થી મિત્રો કે તકલીફ તો પડે ખાવાનું પણ આપણે દોડી દોડી પકડીને ખાવું પડે પાણી પણ ના મળે
પોતાનું શરીર પણ એક સ્થિર એક જગ્યાએ બાંધીએ તો જ પોતાનું શરીર પણ સ્થિર રહે નહીતર એ હવાની અંદર તરતું જ રહે તો આ મજા તો આવે પણ તે મુસીબત ભર્યું પણ છે કાયા માટે જો એવી રીતે તકલીફો સાથે રહેવાનું હોય તો માણસ રહી શકતું નથી ફોટોગ્રાફ જુઓ અને લખો શું તમે વિચારી શકો છો સુનિતાના વાળ કેમ ઊભા રહે છે સુનિતાના ફોટોગ્રાફને જુઓ અને તેના પર લખેલી તારીખો જુઓ બધું જ શું અને ક્યાં બન્યું તે કલક વિદ્યાર્થી મિત્રો આપણે એ જે છે આની અંદર પોતાના તમારા અનુભવો લખવાના કે સુનિતા વિલિયમ્સે શું કહ્યું છે એટલે જુઓ અહીંયા પાછળ એક આખું પેજ આપ્યું છે જે તમને તારીખ સાથે કહ્યું છે તે જો શું લખ્યું છે 19/9/2006 અમે ઉપડ્યા એટલે અહીંયાથી આ ધરતી ઉપરથી એ અવકાશ તરફ પ્રયાણ કર્યું પછી અમારા પગ ઉપર રહેતા નથી અમારા પગ પણ જમીન ઉપર રહેતા નથી તો ક્યારે બન્યું એવું 11/12/2006 એક્ઝેક્ટ 9 પછી 10 10 અને 11 બે દિવસ પછી આ ખોરાક ક્યાં ઉડે છે જો વિદ્યાર્થી મિત્રો આ ખોરાક કઈ એ લોકો જમવા બેઠા છે તો કેવી રીતે જમી રહ્યા છે એ પણ ચિત્ર આપેલું છે જુઓ મારા વાળ ઊભા છે કામમાં મુશ્કેલી પડતી નથી એટલે જે આ બધું જો એનું કેવું અંદર અવકાશયાનમાં જે ગયા કાલે અવકાશયાનની અંદરની કેવી બધી પ્રોસેસર આપેલી છે કેવા કેવા અન્ય સાધનો છે અને એ કઈ તારીખ છે 13/12/2006 સુનિતા અવકાશની બહાર હકીકતમાં અવકાશ એટલે જે એમનું જે રોકેટ જેવું કંઈક લઈ અવકાશયાન લઈ ગયા હતા તેની અંદર તે 16 તારીખે એ લોકો એ રોકેટની અંદરથી બહાર નીકળ્યા વર્ગખંડ બન્યો અવકાશયાન તમારી આંખો બંધ કરો તમારો વર્ગખંડ અવકાશયાન છે એવી કલ્પના કરો ઝૂ ઝૂ એમ 10 મિનિટમાં તમે અવકાશમાં પ્રવેશ કરશો તમારું અવકાશયાન હવે પૃથ્વીની આજુબાજુ ફરે છે હવે કહો તમે એક જગ્યાએ બેસવા સક્ષમ છો તમારા વાળ વિશે શું કહેશો અરે જુઓ તમારી બેગ અને પુસ્તકો ક્યાં જાય છે અને તમારા શિક્ષક શું કરે છે તેમનો જોબ ક્યાં છે તમે તમારું ખાવાનું કેવી રીતે જમ્યા તમે પાણી કેવી રીતે પીધું તમે દોડો હેંગ હતો તેનું શું થયું વિદ્યાર્થી મિત્રો આ બધું કલ્પના કરવાની છે કે અવકાશમાં શું શું એમ કહે છે કે તમે એક જગ્યાએ સક્ષમ બેસી શકો છો ના અવકાશની અંદર 800 થી 1000 કિલોમીટર ઉપર જઈએ પછી એક સ્થિર એક જગ્યા પર સ્થિર બેસી શકાતું નથી તમારા વાળ વિશે શું કહે છે તો વાળ કેવા રહે છે ઊભા રહે છે સુનિતાના વાળ ઊભા ને ઊભા રહે છે અરે જુઓ તમારા બેગ અને પુસ્તકો તો બેગ અને પુસ્તકો હવાની અંદર તરવા લાગે છે શિક્ષકમાં ચોક તો એ પણ હવાની અંદર તરવા લાગે અને તમે ખાવાનું કેવી રીતે ખાધું તમે પાણી પીધું આ બધા વિશે તમે તમારી રીતે કલ્પના કરી શું તે આશ્ચર્યજનક નથી હા આપણને ક્યાંક ઉપર જઈએ અને આવું કંઈ થાય તો આપણને આશ્ચર્ય લાગે કે ના લાગે લાગે પૃથ્વી પર આપણે જ્યારે કોઈ વસ્તુ પદાર્થ ઉપર ફેંકીએ છીએ તે નીચે આવે છે આપણે દડો હવામાં ઉપર ફેંકીએ છીએ તે નીચે પડે છે આપણે તેને પકડવા સક્ષમ છીએ અવકાશની જેમ પૃથ્વી પર આપણે આસપાસ હવામાં ઉડતા તરતા હોતા નથી જ્યારે આપણે પાણીનો પ્યાલો કે ડોલ ભરીએ છીએ તે ત્યાં જ રહે છે જેમ સુનિતા વિલિયમ્સે કહ્યું તેમ પાણીના ટીપાના સ્વરૂપમાં ફરતું નથી પૃથ્વીમાં કશું ખાસ છે જે કશું ખાસ છે જેના કારણે તે શક્ય છે પૃથ્વી બધું તેના તરફ ખેંચે છે સુનિતા વિલિયમ્સ પૃથ્વીથી 360 કિમી ઉપર અવકાશયાનમાં ગઈ હતી કેટલા કિલોમીટર 360 કિમી અંદર વિચારો કે કેટલું દૂર હશે તમે જ્યાં રહો છો ત્યાંથી 360 કિમી દૂર કયું શહેર કે નગર છે શોધી કાઢો સુનિતા વિલિયમ્સ પૃથ્વીથી આટલી બધી દૂર અવકાશમાં ગઈ હતી શું કહે છે કે આપણે તમે બી આપણે જે વસ્તુ પૃથ્વી પર આપણે પાણી ડોલ ભરી હોય તો એકની એક જગ્યાએ રહે છે કંઈક વસ્તુ મૂકી હોય એકની એક જગ્યાએ રહે છે પણ અવકાશમાં એ બધું શક્ય નથી તો અવકાશ સુનિતા કેટલી ઊંચી ગઈ હતી 360 કિમી ઉપર ગઈ હતી હવે તમે કહી શકો છો કે
ઉપર અવકાશયાન શૂન્ય થઈ ગયું છે જેથી તેના ઉપવાળ કરતા રહ્યા અને વાળ વિચારો કોઈ પણ ઢાળ પરથી પાણી કેમ નીચે આવે છે પર્વતો પરથી પણ નીચે આવે છે ઉપર જતું નથી કારણ કે આપણે પૃથ્વીની અંદર ગુરુત્વાકર્ષણ બળ છે એટલે કોઈ પણ વસ્તુ તમે ઉપર ઉછાળો તો એ નીચે આવે છે બાકી બીજું ઉપરના અવકાશમાં એ બધી વસ્તુ શક્ય નથી ચમત્કાર એક નાનો કાગળ સિક્કો ખેંચે છે 5 રૂપિયાનો સિક્કો લો અને કાગળનો નાનો ટુકડો લો કાગળ સિક્કાને એક ચતુર્થાંશ જેટલો હોવો જોઈએ એક હાથમાં સિક્કો પકડો અને બીજા હાથમાં કાગળ બંનેને એક જ સમયે નીચે પડવા દો શું થયું હવે નાનો કાગળ સિક્કા પર મૂકો અને નીચે પડવા દો આ વખતે શું થયું આશ્ચર્ય શું થયું વિદ્યાર્થી મિત્રો બંનેમાં કાગળ નીચે આવતા વાર લાગશે સિક્કો તરતથી નીચે આવી જશે ચમત્કાર બે ઉંદર હાથીને ઉંચકે છે આ રમત રમવા તમે એક નાનો પથ્થર એક મોટો પથ્થર લીંબુ જેટલો કાગળનો જાડો રોલ દોરીથી ખાલી રીલ પણ લઈ શકો કાગળનો બનેલો ઉંદર અને હાથી જોશે બે ફૂટ લાંબી દોરી લો એક છેડે નાનો પથ્થર બાંધો પથ્થર સાથે ઉંદર ચોંટાડો અથવા બાંધો દોરીને આગળના બનેલા રોલમાંથી પસાર કરો બંને છેડે મોટો પથ્થર બાંધો અને હાથી ચોંટાડો કાગળનો રોલ તમારા હાથમાં પકડો અને નાનો પથ્થર ફેરવવા તમારો હાથ ફેરવો કોણ કોને ખેંચે છે તમે આશ્ચર્ય થશે હાથી ઉંદર હાથીને ઉંચકે છે આ ચમત્કાર કેવી રીતે બન્યો વિદ્યાર્થી મિત્રો એક પ્રયોગ આપ્યો છે કે એક બાજુ મોટો પથ્થર ને એક બાજુ નાનો પથ્થર બાંધવાનો અને પછી તેને એકબીજાને ખેંચવાનો જો અહીંયા બતાવેલું છે કે કઈ રીતે ખેંચવાનો અને પછી આમાં ગોળ ગોળ ફેરવવાનું તો શું થશે તો વજનવાળો પથ્થર હશે તે ઉપર રહેશે અને જે પેલો જે ગોળ ગોળ નાનો પથ્થર હશે એ ફરશે જેથી કરીને આપણને નાનો પથ્થર કે મોટા પથ્થરનું વજન ઉંચકી શકે હકીકતમાં સર્વદો ક્યાં છે સુનિતાએ અવકાશમાંથી પૃથ્વી વિશે પોતાના અવલોકનનું વર્ણન કર્યું પૃથ્વી કેટલી સુંદર અને આશ્ચર્યકારક લાગે છે અમે તેને અવકાશયાનની બારીમાંથી કલાકો સુધી જોઈ શકતા હતા અમે પૃથ્વીનો ગોળ આકાર જોઈ શકતા હતા શું કહે છે સુનિતા કે અમે પૃથ્વી જે ગોળ છે તેને અમે જોઈ શકતા હતા અને તેનું અવલોકન કરી શકતા હતા અમે પણ પોતે આશ્ચર્યમાં હતા કે પૃથ્વી સરસ મજાની ગોળ છે સુનિતાના અનુભવ બાળકોને પૃથ્વીના ગુરુત્વાકર્ષણનો અર્થ સમજાવવા ઉપયોગી થઈ શકે છે ગુરુત્વાકર્ષણ શબ્દનો ઉપયોગ જરૂરી નથી પૃથ્વીની વસ્તુઓને ખેંચવા વિશેની સમજ બાંધવા માટે બાળકોને તેમના પોતાના અનુભવ સાથે જોડીને મદદ કરી શકાય છે નાનો કાગળ સિક્કો એક સમયે નીચે પડે તે ચમત્કાર છે કારણ કે આપણે રોજિંદા જીવનમાં આપણે જોઈએ છીએ કે જ્યારે પાંદડા કે કાગળ નીચે પડે છે હવા તેમને ઝડપથી ધીમી કરે છે બાળકો ચમત્કાર બે ઉંદર હાથીને ઉંચકે છે તેની પાછળનું વૈજ્ઞાનિક સમજી શકીએ તે અપેક્ષિત નથી તેઓ કદાચ એ નહીં સમજી શકે કે મોટો પથ્થર પૃથ્વીના ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં હતો હકીકતમાં સુનિતા અવકાશમાં પૃથ્વીના ગુરુત્વાકર્ષણને અનુભવતી નથી કારણ કે અવકાશયાન પૃથ્વીની આજુબાજુ ફરે છે પૃથ્વીનો ફોટો જુઓ તે અવકાશયાનમાંથી લીધેલો છે તે ફોટોગ્રાફ પરથી આજે આપણે જાણી શકીએ છીએ પૃથ્વી કેવી દેખાય છે પરંતુ હજારો વર્ષો પહેલાં લોકો પૃથ્વી કેવી દેખાય છે તે વિશે અનુમાન કરી શકતા હતા પૃથ્વી કેટલી મોટી છે તે કેવી રીતે ફરે છે તે શોધવા વૈજ્ઞાનિકોએ સખત પ્રયાસ કર્યા છે આ બાજુમાં આપેલો જે ફોટો છે તે એ અવકાશયાનમાંથી લીધેલો છે કે અવકાશમાં એટલે અવકાશના અંદરથી ફોટોગ્રાફ લીધેલો છે પૃથ્વી કેવી દેખાતી હશે
पृथ्वी ते हजारों वर्ष ये पृथ्वी कोनी जो फरते फरे छे वैज्ञानिक कोई શું કરે વૈજ્ઞાનિક કોઈ એના વિશે ઘણી બધી જાણવા માટે વૈજ્ઞાનિકે સખત મહેનત કરી છે આ ફોટોગ્રાફ જુઓ અને કહો તમે ભારત જોઈ શકો છો તો પૃથ્વીનો જે ગોળો હોય એ જોઈએ ત્યારે પૃથ્વીના ગોળાની અંદર આપણને ભારત દેશ આપણો દેખાતો હોય છે તો હા તમે બીજી કઈ જગ્યાઓ ઓળખી શકો છો તો આપણે આજુબાજુના જે દેશ હોય જેમ કે કેનેડા અમેરિકા એ બધું આપણા જે દેશ હોય એની પરથી ભારતના જે પૃથ્વીનો ગોળો હોય એના પરથી આપણે જોઈ શકીએ છીએ દરિયો ક્યાં છે તો પૃથ્વીનો જે બ્લુ બ્લુ ભાગ હોય છે તે દરિયો આપણે જોઈ શકીએ કે જ્યાં ત્યાં પાણીનો ભાગ છે તમારા વિચારે ગોળામાં અને આ પૃથ્વીના ફોટોગ્રાફ વચ્ચે કઈ સામાન્યતા છે કઈ રીતે તે અલગ પડે છે એટલે પૃથ્વીનો ગોળો જે છે એની અંદર સામાન્ય પૃથ્વીના ફોટોગ્રાફ વચ્ચે કઈ કઈ સામાનતા છે તે કઈ રીતે અલગ પડે છે તો પાણીનો ભાગ અલગ દેખાય છે જમીનનો ભાગ અલગ દેખાય છે અમુક ભાગ બ્લુ દેખાય છે અમુક ભાગ પીળો દેખાય છે એ રીતે પૃથ્વીના અલગ અલગ કલર દેખાવાથી તેની ઉપર જાણી શકાય કે શું શું છે સુનિતા જ્યારે અવકાશમાંથી પૃથ્વીને જોતી હતી ત્યારે તે પાકિસ્તાન નેપાળ અને મ્યાનમારને અલગથી ઓળખી શકી હશે એટલે કે અલગ અલગ જે ભાગ હોય એની ઉપરથી અલગ અલગ દેશોને તે ઓળખી શકી હશે તો વિદ્યાર્થી મિત્રો આગળનો જે પાઠ છે